જરૂર છે ટીવી નાઇન સંવાદદાતા કુલદીપ આપણી સાથે જોડાયા છે જે ખેડૂતો સાથે વાતચીત કરશે જે કુલદીપ આખરી ખેડૂતોને લઈને જે સવલતો અથવા રજૂઆતો થઈ છે આખરે તેને લઈને ખેડૂતોની શું છે પ્રતિક્રિયા કુલદીપ જયેશ ચોક્કસથી કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું છે અને તેને લઈને કેટલીક જાહેરાતો પણ થઈ છે આપણી સાથે અત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું કે જે પ્રકારે સરકારનું બજેટ જે રજૂ થયું છે તેની સામે તેમની આશા અપેક્ષાઓ શું છે ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે કેન્દ્રનું બજેટ રજૂ થઈ ગયું છે કૃષિલક્ષી કેટલીક જાહેરાતો થઈ પરંતુ એ જાહેરાતો પૂરતી છે કે કેમ કૃષિલક્ષી જે જાહેરાતો થઈ એ ખૂબ આવકારદાયક છે પરંતુ આજના તબક્કે ખેતી યંત્ર આધારિત થઈ ગઈ છે ખેડૂતો ટ્રેક્ટર અને અન્ય બીજા સાધનો દ્વારા ખેતી કરે છે ત્યારે ડીઝલના ભાવ પંચ્યાસી રૂપિયાને પાર કરી ગયા છે આવા સંજોગોમાં ખેડૂતોને ડીઝલમાં રાહત આપવામાં આવે એવી કોઈ જોગવાઈ આ બજેટમાં જણાતી નથી અમે આશા રાખીએ કે એવી પણ કોઈ જોગવાઈ કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળે તેવી વાત છે ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે બજેટ રજૂ થયું ખેડૂતોને કેટલી આશા અપેક્ષા હતી આ બજેટથી આ બજેટમાં ખેડૂતોને કોઈ આશા જ ન થાય આ કોઈ અપેક્ષા આપી જ ન થાય કાલે બે હજાર રૂપિયા લઈને કોળી એક વગાડી દીધા છે ખેડૂતોને લાલચમાં ચાટી નથી શકતા કે ખાઈ નથી શકતા ઘઉના ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા ખેડૂતના સત્સો રૂપિયા ઘઉં પડતો ઘરમાં બાજરીના અઢીસો રૂપિયા પાંચસો રૂપિયા ઘઉં પડતો હોય અઢીસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયામાં બાજરી પડતી હોય માર્કેટમાં કોઈ ભાવ નથી ખેડૂતને મરવા દાળા વેચવા દાડા જમીનો વેચવા દિવસ આવી ગયા છે તેવું તેમનું કહેવું છે આપ જણાવો જે પ્રકારે બજેટ રજૂ થયું બજેટને લઈને કેવી અપેક્ષાઓ હતી શું કહેશો સાહેબ અમને બહુ મુશ્કેલી જ છે આની અંદર કોઈ ફાયદાકારક નથી બે હજાર રૂપિયા આપીને કોની ગોળ ચોટાડી દીધો છે એની અંદર શું થવાનું કશું જ નથી પડતું બટાકાની અંદર ભાવ નથી બાજરીના ભાવ નથી શું કરવાનો માર્ગ કહોના ભાવ નથી મુશ્કેલી બહુ છે મુશ્કેલી બહુ છે ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે એમએસપી ની એક માંગ હતી કૃષિ આંદોલન ચાલી રહ્યું છે કે શું માનો છો તેને લઈને કઈક જાહેરાત થવી જોઈએ આ થવી જોઈએ તો એમએસપી અને સરકારને જે ખેડૂત આંદોલન ચાલે છે એને લગતી પણ કઈક જાહેરાત થઈ નથી સરકાર એના વિશે પણ ગંભીર રીતે વિચારે એવી ખેડૂતોને લાગણી છે તો કહી શકાય કે અત્યારે આપ જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે અસંતોષ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કારણ કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે આસમાને છે ખેતીમાં તમામ અત્યારે સાધન લગતી સાધનોથી જ ખેતી થાય છે અને જે પ્રકારે જંતુનાશક દવાઓ હોય ફર્ટિલાઇઝર હોય કે પછી ડીઝલના ભાવ હોય આ તમામ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નડી રહ્યા છે અને જે આશા અપેક્ષાઓ આ બજેટને લઈને ખેડૂતોની હતી પરંતુ તે ક્યાંક ઓછી થઈ છે અને ખેડૂતોનો અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે